લાખણીમાં ડોક્ટર અને લેબોરેટરીઓ વચ્ચે ચાલતા કૌભાંડમાં દર્દીઓના જીવ જોખમમાં ડોક્ટર અને લેબોરેટરી વચ્ચે સેટિંગથી ખોટા પોઝિટિવ રિપોર્ટ પૈસા પડાવી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા બનાસકાંઠામાં ડેન્ગ્યુ અને ડિપ્થેરિયા જેવા રોગોએ જિલ્લામાં માજા મૂકી છે અને લાખણીમાં બોગસ ડોક્ટરો અને લેબોરેટરીઓ વાળાઓ લોકો સાથે ચેડા કરી રહ્યા હોવાની ચર્ચા સેવાઈ રહી છે તાલુકા મથક લાખણીમાં આરોગ્ય વિભાગની રહેમ નજર રહેલી હોય તેવો અનેક સમયથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે મુખ્ય હાઈવે રોડ ઉપર ડોક્ટર નામના બોર્ડ લગાવીને અન્ય લોકો ધૂમ પ્રેક્ટિસ કરી રહ્યા છે જેના નામનો બોર્ડ લગાવવામાં આવ્યું હોય છે એ તો હાજર હોતા નથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે તેમ છતાં આરોગ્ય વિભાગને આ બધું દેખાતું હોતું નથી કે પછી તેમની રહેમ નજર હેઠળ ચાલે છે ત્યારે હાલના તબક્કામાં ડેન્ગ્યુ ડિપ્થેરિયા તાજેતરમાં એમ પટેલ નામના રદ્દાર કષ્ટભંજન નામની લેબોરેટરીમાં વિડાલનો રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો અને ત્યારબાદ તેણે અન્ય શ્રીજી અને સૂર્યા નામની લેબોરેટરીમાં પણ વિડાલનો રિપોર્ટ કરાવતા તે નેગેટિવ આવ્યો હતો જેના કારણે દર્દીને શંકા થઈ રહી હતી કે સાચી લેબોરેટરી કઈ આથી લાખણીમાં કાર્યરત ત્રણેય લેબોરેટરીની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી અને ક્વોલિફાઈડ સ્ટાફ અને અત્યાધુનિક મશીનરીથી આ લેબોરેટરી ચાલે છે કે પછી સેટિંગથી આ લાલિયા વાડી ચાલી રહી છે બનાસકાંઠાના લાકડીમાં વધુ એક કષ્ટભંજન લેબોરેટરીનું કૌભાંડ સામે આવ્યું છે એક જ મહિલા દર્દીએ ત્રણ લેબોરેટરીમાં અલગ અલગ જગ્યાએ લેબોરેટરી કરાવતા ત્રણેય જગ્યાએ અલગ અલગ રિપોર્ટ આવતા તબીબને લેબોરેટરીની સાંઠ અને ખોટા રિપોર્ટની ઘટના સામે આવી છે એક જ કલાકમાં ત્રણ લેબોરેટરીના અલગ અલગ રિપોર્ટ ડોક્ટર કહે તેવા રિપોર્ટ બનાવે છે લેબોરેટરી રોગચાળો વકરે તેનો લાભ લઈ રહ્યો છે તબીબે લેબમાં ટાઈફોઈડ પોઝિટિવ આવ્યો અને એ જ સમયે બીજી બે લેબના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા હતા માત્ર એક કલાકના સમયમાં ત્રણ લેબમાં અલગ અલગ રિપોર્ટ આવતા ખરેખર મહિલાને ટાઇફોઈડ છે કે નહીં તે અંગે ખુદ મહિલા અને તેના પરિવારજનો અવઢવમાં મુકાયા હતા જેથી આ અંગે દર્દીના સગાએ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે તપાસની માંગ કરી છે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આરોગ્ય વિભાગ જાગે છે અને આવી લેબોરેટરી અને બોગસ ડોક્ટરો સામે પગલાં ભરી છે સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત માસાપુરા ન્યૂઝ બનાસકાંઠા